તરફ નવસારીમાં બીએસપીના ઉમેદવાર ગુણવંત રાઠોડે ઉમેદવારી નોંધાવી છે. નવસારીની જલાલપુર બેઠક પરથી ગુણવંત રાઠોડે ઉમેદવારી નોંધાવી છે. ગુણવંત રાઠોડે ઉમેદવારી નોંધાવીને પોતાના ડિપોઝિટના રૂપિયા અને સિક્કા જમા કરાવ્યા છે. તો જે પ્રમાણે કહેવામાં આવે કે ચૂંટણી આવે ત્યારે તમામે તમામ પક્ષો મેદાને આવતા હોય છે, ત્યારે હવે બીએસપી છે તે પાર્ટીના ઉમેદવાર પણ મેદાને આવ્યા છે. નવસારીમાં ગુણવંત રાઠોડે ઉમેદવારી નોંધાવી છે. તેમણે જલાલપોર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ગુણવંત રાઠોડે ઉમેદવારી નોંધાવતા જે ફોર્મ છે તે ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ડિપોઝિટના રૂપિયા અને સિક્કા પણ જમા કરાવ્યા છે. આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા રાકેશ જોડાઈ ચુક્યા છે. જી રાકેશ, જે પ્રમાણે કહેવામાં આવે કે ગુણવંત રાઠોડે પણ ઉમેદવારી નોંધાવી છે, હાલ શું વધુ વિગતો આ મુદ્દે પ્રાપ્ત થઈ રહી છે? ખાસ કરીને વાત કરીએ તો નરેન્દ્ર મોદીનો જે આકરા નિર્ણય હતા વડાપ્રધાનના, તેને લઈને નોટબંધીનો જે નિર્ણય હતો તેને લઈને લોકો રોષે ભરાયા હતા. અને આ ગુણવંત રાઠોડ જે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર છે, તેમણે ઘરે ઘરે જઈને રૂપિયાના સિક્કા એકઠા કર્યા હતા અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જે નોટબંધીના નિર્ણય સામે એ વિરોધના પ્રદર્શન રૂપે આ સિક્કા ડિપોઝિટ રૂપે જમા કરવાના. ખાસ કરીને બહુજન સમાજ પાર્ટી એસસી કાસ્ટમાંથી આવેલા ઉમેદવારે નરેન્દ્ર મોદીના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.